શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર નવા થોરાડા રાજકોટ ધોરણ પાંચ વિષય ગુજરાતી કેમ છો બાળકો આજે આપણે કાવ્ય બે વિશે અભ્યાસ કરીશું તારા કાવ્યના લેખક છે સુરેશ દલાલ તારા પહોળા ખંભા સરવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક આ કાવ્યમાં કવિ કહે છે કે એ ઈશ્વર આ પર્વત તારા વિશાળ ખંભા છે અને સરોવર તારી આંખ છે હું તને બધે જ જોઉં છું દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત આ પંક્તિમાં કવિ કહે છે કે આ દરિયો તારું વિશાળ હૃદય છે વૃક્ષો પણ તારી જ વાતો કરે છે અને રંગોમાં પણ તું તું જ રીતે રમી રહ્યો છે તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સો ગાદ આ પંક્તિમાં કવિ કહે છે કે તું સામાન્ય માણસોનો ઉદ્ધાર કરનારો છે એટલે કે તારણ કરનારો ઝરણાનું સંગીત પણ તું જ છે અને આ બધા ફૂલોના રંગોનો અને સુગંધ પણ તારી જ ભેટ છે સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્યચંદ્ર ને તારા આભે અહીં આગ્યા ભમરા આ પંક્તિમાં કવિ કહે છે કે સિંહ વાઘ કોયલ બુલબુલ અને તમરા આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા અને અહીંયા અગિયા અને ભમરા બધા તારા સ્વરૂપમાં જ છે રાડ ત્રાડની લાડની સાથે મોર પીચનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર આ પંક્તિમાં કવિ કહે છે કે રાડ તાડ અને લાડ તેમજ સંતા કુકડી રમતા રમતા ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે અજવાળાના કાઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોળીને આપ કોણ હંકારે તું જ કહે આ પંક્તિમાં કવિ કહે છે કે અજવાળામાં એટલે કે સુખના બે કાંઠા વચ્ચે અને અંધારા એટલે કે દુઃખની નદી વહી રહી છે એમાં મારી જીવનરૂપી નૌકા એટલે કે હોળીને કોણ હંકારે છે હે ઈશ્વર છે અર્થાત તું જ મારા જીવનનો નૈયાહાર કરે છે સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક કાવ્યમાં પર્વતના ખંભા કેવા કહ્યા છે જવાબ કાવ્યમાં પર્વતના ખંભા પોળા કહ્યા છે પ્રશ્ન બે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે જવાબ કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે પ્રશ્ન ત્રણ કવિ કોને ભગવાનની આંખે ગણે છે જવાબ કવિ ઈશ્વરને ભગવાનની આંખ ગણે છે પ્રશ્ન ચાર ઈશ્વર કયા સ્વરૂપે સ્વગત આપે છે જવાબ ઈશ્વર ફૂલોની રંગ સુગંધ સ્વરૂપે આપે છે પ્રશ્ન પાંચ ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યા છે જવાબ ઈશ્વર નજીક અને દૂર સંતા કુકડી રમી રહ્યા છે પ્રશ્ન છ ઈશ્વર કોના રંગોમાં રમી રહ્યા છે જવાબ ઈશ્વર મેઘધનુષ્યોના રંગોમાં રમી રહ્યા છે પ્રશ્ન સાત કાવ્યમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ થયો છે જવાબ કોયલ બુલબુલ મોર પતંગિયા અને તમરાનો ઉલ્લેખ થયો છે પ્રશ્ન આઠ ઈશ્વરને કોનો નાદ કહ્યો છે જવાબ ઈશ્વરને ઝરણાનો નાદ કહ્યો છે પ્રશ્ન નવ કાવ્યમાં દરિયાનું દિલ કેવું કહ્યું છે જવાબ કાવ્યમાં દરિયાનું દિલ વિશાળ કહ્યું છે પ્રશ્ન દસ આભમાં શું શું જોવા મળે છે જવાબ આભમાં સૂર્ય ચંદ્ર અને તારા જોવા મળે છે પ્રશ્ન અગિયાર હોડીની કોણ હંકારતું હશે હોડીને ઈશ્વર હંકારતા હશે પ્રશ્ન બાર પર્વત તારા પ્રાર્થના કોણે લખી છે જવાબ પર્વત તારા પ્રાર્થના સુરેશ દલાલ કવિએ લખી છે પ્રશ્ન તેર કાવ્યમાં આવતા કુદરતી અંશો કયા કયા છે જવાબ કાવ્યમાં આવતા પર્વત નદી સરોવર દરિયો વૃક્ષો સૂર્ય ચંદ્ર તારા પાણી પક્ષી જીવજંતુઓ વગેરે કુદરતી અંશો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પ્રશ્ન એક રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું જવાબ આગિયા પ્રશ્ન બે આકાશમાં સાત રંગોનો સમૂહ જવાબ મેઘધનુષ ધનુષ